રુચિત હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇન્ટેલ ટોકિંગ ના રુચિત જૈન. રુચિત ગુડ મોર્નિંગ. સૌ પ્રથમ તો નેક્સ્ટ પર શું વ્યૂ બનશે? નિફ્ટી 9970 ની આસપાસ, બેંક નિફ્ટી 35 પોઈન્ટ ઉપર, શું લાગે છે, શું કરવું? વેરી ગુડ મોર્નિંગ. યસ આપણે જોઈ રહ્યા છે જે લોવર ટોપ લો બોટમ નું ફોર્મેશન પાછલા અમુક સપ્તાહથી છે એ કન્ટિન્યુ થઈ રહ્યું છે. ફ્રાઈડેના ટ્રેડિંગ સેશનમાં ઘણી મોટી ગેપની સાથે આપણે 10,000 જે સપોર્ટ લેવલ્સ હતા એ બ્રીચ કર્યા છે. તો 10 જે ગેપ થયરીને હિસાબે જસ્ટ એક હાફ મિનિટમાં ગેપ થયરી એક્સપ્લેન કરું તો યુઝ્યુઅલી જયારે એવા ગેપ્સ ફોર્મ થાય છે તો બે પ્રકારના ગેપ હોય છે. એક તો કન્ટિન્યુશન ગેપ અને એક એક્ઝોશન ગેપ. એક્ઝોશન ગેપ એવું હોય છે જે ટ્રેન્ડના એન્ડમાં ફોર્મ થાય છે અને એક્ઝોશન ગેપનું એનાલિસિસ એવું થાય છે કે જયારે એવી ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને જસ્ટ એકથી બે ટ્રેડિંગ સેશનમાં ગેપ ફિલ થઈ જાય અને માર્કેટ એના ઉપર ટ્રેડ કરે તો જ એક્ઝોશન ગેપ કહેવાય છે, અદરવાઇઝ એક કન્ટિન્યુશન ગેપ જ કહેવાશે. તો ફ્રાઈડેના જે ગેપ છે 10,105 નું જો લેવલ છે એ હમણાં ઘણું મહત્વનું રેઝિસ્ટન્સ બની જશે. જો અગર માર્કેટને તેજી કરવી હોય તો નેક્સ્ટ એકથી બે ટ્રેડિંગ સેશનમાં જ 10,105 ઉપર ક્રોસ કરવાનું અને 10,105 ની ઉપર જવાનું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એઝ ઓફ નાઉ અહીંયા કોઈ સાયન્સ નથી કે એટલી એવી તેજી નેક્સ્ટ એકથી બે ટ્રેડિંગ સેશનમાં આવશે. તો પ્રોબેબલી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સ આપણે જોઈ શકીએ છીએ આવતા. સેકન્ડલી જો અગર આપણે નિફ્ટીના પુટનું એનાલિસિસ કરીએ તો આ થ્રુઆઉટ ધ સિરીઝ 10,000 પુટમાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ રહ્યું છે અને હમણાં ઓલધો નિફ્ટી 10,000 નીચે ટ્રેડ કરી રહ્યું છે, આપણે ગયા બે ટ્રેડિંગ સેશનમાં એ પુટમાં અનવાઇન્ડિંગ નથી જોઈ રહ્યા. તો આ એક ઇન્ડિકેશન છે કે 10,000 પુટમાં જે વેચાણ કરેલા હોય છે કે રાઇટર્સ છે એ હજી બી ઇન્ટેક છે એક એક્સપેક્ટેશનથી કે એક્સપાયરી 10,000 ઉપર થશે તો આ ડાઉનસાઇડ પણ રિસ્ટ્રિક્ટ થશે. તો આઈ થિંક 9950 અને 10,050 આ 100 પોઈન્ટની રેન્જમાં જ ઇન્ડેક્સ હમણાં આ એક્સપાયરી સુધી નેક્સ્ટ 2-3 દિવસ સુધી ટ્રેડિંગ કરશે. તો નથી લાગતું કે ઇન્ડેક્સ ફંડ ઉપર કોઈ મોટું મૂવ આવવું જોઈએ. 9950 ની આસપાસ છે એક બાઉન્સ બેક ફરીથી 10,000-10,050 રેન્જમાં આવી શકે છે પણ કોઈ મોટી મૂવ એટલીસ્ટ શોર્ટ ટર્મમાં કે નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશનમાં એક્સપાયરી સુધી એક્સપેક્ટેશન નથી. ઓકે, કોઈ મોટી મૂવ આપણને આવતી જોવા નહીં મળે. 9950-10,050 આસપાસ જ કામકાજ થતો આપણને જોવા મળશે. અને રચિત એક વ્યૂ આપ પાસે મિડકેપ પર, મિડકેપ ઇન્ડાઇસિસ ઉપર માર્કેટ પર ખાસી વીક છે, શું લાગે છે મિડકેપમાં પ્રેશર આપણને ઇન્ટેન્સિફાય થતું જોવા મળશે હજી પણ? આ સ્પેસમાં હમણાં ઘણું સ્ટોક સ્પેસિફિક બની જશે કેમ કે આપણે જો 200 દિવસની આસપાસ એક કન્સોલિડેશન ફેઝ મિડકેપમાં જોયું હતું એની બ્રિજ કરીને કમ્ફર્ટેબલી મિડકેપ ઇન્ડેક્સ એના ડાઉનસાઇડ ના લેવલ્સ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો થોડુંક દબાણ મિડકેપ સ્ટોક્સ ઉપર ડેફિનેટલી રહી શકે છે. માર્કેટ બ્રેકમાં જેવું તમે કીધું કે ગયા 2-3 ટ્રેડિંગ સેશન્સથી માર્કેટ બ્રેકમાં થોડુંક નેગેટિવ સાઈડ છે. લેવલ્સ વાઇઝ જોઈએ તો મિડકેપ ઇન્ડેક્સના સપોર્ટ 18,000 આસપાસ આવી રહ્યા છે. તો પોસિબલ છે આપણે શોર્ટ ટર્મમાં એકવાર મે બી આ એક્સપાયરી થઈ જાય એની બાદ નેક્સ્ટ સિરીઝમાં 18,000 સુધીના લેવલ્સ મિડકેપ ઇન્ડેક્સ ઉપર ટેસ્ટ કરી શકે છે. ઓકે, વ્યુ બનતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી ખાસો એવો પ્રેશર અત્યારે પણ આપણે આમાં જોવા મળશે અને મિડકેપ ઓવરઓલ જોશો તે ખાસ એવું સ્ટોક સ્પેસિફિક કરેક્શન તો ખૂબ જ હ્યુજ છે. લગભગ 30-60% નું કરેક્શન આપણા અગ્રોસ ધ બોર્ડ અત્યારે પણ મિડકેપમાં આવતું એક જોવા મળશે. રુચિત, એક વ્યૂ આપ પાસે જેટલા પણ ક્રૂડ પ્લે છે, અબાન ઓફશોર જો, ડોલ્ફિન ઓફશોર જો, દરેકે દરેકમાં તેજી છે, જે પ્રમાણે ક્રૂડમાં બાઉન્સ બેક જોવા મળ્યો છે, અહીંયા કોઈ નાનો ટ્રેન્ડ બને? બ્રોડર ટ્રેન્ડ આ બધા સ્ટોક્સના જ હજી બી ઘણા નેગેટિવ રહ્યા છે, એટલી કોઈ પોઝિટિવ નથી રહ્યું. જો અગર જે ક્રૂડ ઓઇલ પ્રાઇસ જે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે એના માટે જો અગર કોઈ સ્ટોક્સમાં પ્લે કરો તો આઈ થિંક બેટર છે કે ઓએનજીસી છે, ઓઇલ ઇન્ડિયા છે, એવા સ્ટોક્સને જો અગર જોઈએ તો ડાઉનસાઇડ કરી લિમિટેડ લાગી રહી છે. ઓએનજીસી એ લગભગ ગયા 4-5 મહિનાથી જે પણ મૂવ છે એમાં એનું 200 દિવસનું મૂવિંગ એવરેજ હજી સુધી તોડ્યું નથી અને હમણાં એ એવરેજની ઘણી આસપાસ ટ્રેડ ઘણી નજીક ટ્રેડ કર્યું છે. તો આઈ થિંક પોસિબિલિટી વધારે છે કે જો અગર ક્રૂડના ફેક્ટરને પ્લે કરવું હોય તો ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા એવા સ્ટોક્સમાં તમે અગર કરંટ લેવલ્સ ઉપરથી 2-3% સ્ટોપ લોસ મૂકીને ખરીદારી કરો તો એક સારું બેટર બેટ રહેશે રાધા દેન અબાન ઓફશોર જેવા કાઉન્ટર્સમાં. ઓકે, વ્યવંતો જોવા મળી રહ્યો છે ક્રૂડમાં હજી પણ જોન રહેશે. ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે પ્લેન આઉટ થતો આપણને એ જોવા મળે છે. અને વચ્ચે જો આપ માર્કેટ જોશો ખાસા એવા પ્રેશરમાં છે. ગેઇનનો કાઉન્ટર છે 5-1% નીચે છે. હર્ષિત, ગેઇન પર કોઈ વ્યૂ આપી શકો? આજની સેશનમાં જે એનું મેજર સપોર્ટ હતા એ મેજર સપોર્ટ આજે બ્રીચ કરતા જોવા મળ્યા છે. તો એ જોઈને લાગે છે કે આ ડાઉનસાઇડ પ્રેશર હજી બી આગળ જઈને વધી શકે છે અને વીકલી ચાર્ટ્સ ઉપર જે નેક્સ્ટ સપોર્ટ રેન્જ છે એ લગભગ 390-400ની રેન્જમાં આવી રહી છે. તો પોસિબલ છે આપણે હજી દબાણના સ્ટોકમાં આવતા જોશો અને 390-400ની રેન્જમાં સ્ટોક હમણાં અહીંયાથી જઈ શકે છે. ઓકે, હજી પ્રેશર આવતું જોવા મળી શકે છે. 390-400ની રેન્જ આવી શકે છે એટલે હજી 15-17 રૂપિયાની ડાઉનસાઇડ આપણને આ કાઉન્ટર જોવા મળશે. આ વચ્ચે કેટલાક કાઉન્ટર્સ જો, ગોદરેજ એગ્રોવેટ લગભગ 1-1% નીચે જોવા મળશે. આ રીતે બિરલા કેપિટલ
ક્વોલિટી મિડકેપ નેમ્સ લગભગ 1% નીચે. અહીંયા પણ કામકાજ છે, ઇન્ટરેસ્ટિંગ છે. બીજી બાજુ મહાનગર ગેસ અહીંયા પ્રેશર થોડું છે, સાથે ટાટા પાવર અહીંયા પણ આપણે થોડું પ્રેશર જોવા મળશે. પ્રવર્ષિત ટાટા પાવર ખાસો વીક થઈ ગયો છે કાઉન્ટર, કે ડાઉનસાઇડ કેટલી બાકી છે એમાં હજી? સર, વીકલી ચાર્ટ ઉપર જો એનાલિસિસ કરીએ તો આઈ થિંક જાન્યુઆરી 2017 થી જે આખા આપણે માર્કેટમાં તેજી જોઈ છે એમાં ટાટા પાવરે હજી સુધી 75 લેવલ્સ બ્રીચ નથી કર્યા. 75 થી આ સ્ટોકમાં તેજીની શરૂઆત થઈ હતી, જે આઈ થિંક ઓક્ટોબર નવેમ્બરમાં 100 રૂપિયા સુધી પણ ગયો હતો. તો 75 ઘણો ક્રુશિયલ સપોર્ટ રહેશે નિયર ટર્મમાં સ્ટોકમાં. લેવલ્સ ઉપરથી એનાથી 75-76 ના લેવલ જોવા મળે અને માર્કેટમાં કોઈ બાઉન્સ બેક આવે તો ટાટા પાવર એક વન ઓફ ધ કેન્ડિડેટ થઈ શકે છે જ્યાં એક શાર્પ પુલ બેક આવી શકે છે. તો કોઈ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય કે ફ્રેશ પોઝિશન 75-76 ની આસપાસ બનાવે, 74 કે 73 નો સ્ટોપ લોસ મૂકીને હોલ્ડ કરી શકાય છે. ઓકે, ઋષિ, જુબિલન્ટ ફૂડવર્ક 52 વીક ના નવા હાઈસ પર છે. ઇનફેક્ટ નવા હાઈસ પણ બનાવ્યા છે અને પણ 2% તેજી છે. હજી પણ આ સ્ટોકમાં પોઝિશન લઈ શકાય? ઘણા જ ઓછા સ્ટોક છે જે માર્કેટને જોઈ રહ્યા છે કે પાછલા જો 2-2.5 મહિનાથી કરેક્શન મૂવ આવી રહ્યા છે એમાં ઘણું મોટું આઉટ પર્ફોર્મન્સ બતાવી રહ્યા છે. એમાંથી જુબિલન્ટ ફૂડ છે, ટાઇટન છે, આવા નામ છે જે ઘટાડામાં પણ માર્કેટના ઘટાડામાં આ સ્ટોક્સમાં સારા રિટર્ન્સ આપી રહ્યા છે. તો યસ, આ જે આઉટ પર્ફોર્મન્સ છે તો જો અગર કરેક્ટિવ મૂવમાં આઉટ પર્ફોર્મન્સ બતાડી રહ્યો છે તો માર્કેટમાં જયારે પણ કોઈ પુલબેક મૂવ આવશે તો ડેફિનેટલી આ સ્ટોક્સ એમાં પણ આ પર્ફોર્મન્સ કન્ટિન્યુ રાખી શકે છે. તો ઈ જોઈને તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો જો છે આ ફેવરેબલ બની જાય છે કે જે આઉટ પર્ફોર્મન્સ સ્ટોકમાં જો અગર તમે લોંગ પોઝિશન બનાવો તો રેસિપ્રોકલ રિપ્લેસમેન્ટના હિસાબે આ સ્ટોકમાં પોસિબિલિટી છે 2500-2500 સુધીના લેવલ્સ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ. તો કોઈ પણ માઇનર ઘટાડો આવે આ સ્ટોકમાં તો બાય ઓન ડિક્લાઇન્સની રણનીતિ રાખવી જોઈએ અને જુબિલન્ટ ફૂડ અને ટાઇટન જેવા જે સ્ટોક્સ આઉટ પર્ફોર્મર છે એમાં એક તેજીની બીજી બાજુ રૂચિત એક વ્યૂ પાસે લેવા માંગી છું અપોલો ટાયર્સ ઉપર. આ કાઉન્ટરે પણ આપ જોયું તો એટલું પ્રેશર નથી જોવા મળ્યું. મંથલી બેઝિસ પર માત્ર 6-7% નીચે છે. કેવો લાગે આ કાઉન્ટર, એને પોઝિશન બનાવાય? મોર ઓફ અ ટાઈમ કરેક્શન આ સ્ટોકમાં લાગી રહ્યું છે કે થઈ રહ્યું છે. આપણે જો માર્કેટના મિડકેપ્સમાં જે કરેક્ટિવ મૂવ આવ્યું છે, ઇવન આ સેક્ટરમાંથી તમે જો અપોલો ટાયર સીએટના સાથે રિલેટિવ એનાલિસિસ કરો અને કમ્પેરિઝન કરો તો સીએટમાં ઘટાડો ઘણો વધારે છે એના ઓલ ટાઈમ હાઈસથી. તો એક રિલેટિવ સ્ટ્રેન્થ ડેફિનેટલી આ સ્ટોકમાં જોવા મળી છે અને જયારે પણ કોઈ સ્ટોક્સ એવી રિલેટિવ સ્ટ્રેન્થ જોઈએ તો એવા સ્ટોક્સમાંથી ડાઉનસાઇડ ઘણું લિમિટેડ એક્સપેક્ટ કરવું જોઈએ. તો અહીંયાથી કોઈ મોટો ઘટાડો અપોલો ટાયર્સમાંથી એક્સપેક્ટેડ નથી. 245-250 ઘણું એક સ્ટ્રોંગ સપોર્ટ આ સ્ટોકમાં બન્યું રહેશે અને 272-275 નું એક રેઝિસ્ટન્સ બનશે. તો નેક્સ્ટ સેટ ઓફ ડિરેક્શનલ મૂવ જ્યાં સુધી આ રેન્જમાંથી સ્ટોક બહાર નહીં નીકળે ત્યાં સુધી કોઈ નેક્સ્ટ સેટ ઓફ ડિરેક્શનલ મૂવ નહીં આવશે અને કન્સોલિડેશન ફેસ કન્ટિન્યુ રહી શકે છે. પણ ડેફિનેટલી હજી હું કહીશ કે આવા સ્ટોક્સમાં જે રિલેટિવ બેસિસ ઉપર એક સ્ટ્રેન્થ બતાડી રહ્યા છે કે જ્યાં ઘટાડો નથી થઈ રહ્યો આવા સ્ટોક્સમાં કોઈ શોર્ટ પોઝિશન એટલીસ્ટ નહીં બનાવવી જોઈએ. ઓકે, ડેફિનેટલી પોઈન્ટ ટેકન કે શોર્ટ પોઝિશન એટલીસ્ટ આવા સ્ટ્રોંગ સ્ટોકમાં નહીં બનાવો, કારણ કે અહીંયા આપને એટલું પ્રેશર આવતું જોવા નહીં મળે. ઇનફેક્ટ આ બધા કાઉન્ટર્સ જ આપણે ધીસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી કહી શકાય એક એન્ટર થવા માટે જે પ્રમાણે મુમેન્ટ છે. અને ઋષિક, આ વચ્ચે એક વ્યૂ ગોદરેજ એગ્રોવેટ ઉપર. આ કાઉન્ટરે પણ જોયું તો રિલેટિવ બેઝિસ પર સ્ટોક એટલો નીચે નથી. શું વ્યૂ આપશો અહીંયા? સ્ટોકમાં લિસ્ટિંગ થયા બાદ ઘણી લિમિટેડ હિસ્ટ્રી છે એટલે ઘણું લાંબુ એનાલિસિસ આ સ્ટોકમાં પોસિબલ નથી ટેકનિકલી. પણ યસ, જે પાછલા અમુક દિવસોમાં આપણે જોયું છે કે લિસ્ટિંગના બાદ 625 ના લેવલ્સ હતા એ ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતા, જે પાછલા અમુક દિવસોમાં સ્ટોકે રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા છે. અને હમણાં એ જો પેલા રેઝિસ્ટન્સ હતા એ હમણાં પુલબેક મૂવમાં સપોર્ટ બની રહ્યા છે. તમે 600-625 ની રેન્જ જોતો તો જ્યાં સુધી 600-625 ની રેન્જ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી ઇવન આ સ્ટોકમાં થોડુંક કાઉન્ટર વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. તો જો એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એમાં હું કહીશ કે હજી બી હોલ્ડ કરવી જોઈએ બીકોઝ ઓફ ધીસ સ્ટ્રેન્થ વિચ હેઝ બીન શોઈંગ. ટાટા મોટર ડીવીઆર સ્પેસિફિક લગભગ 183 ની આસપાસ કામકાજ છે, કોઈ વ્યૂ બનશે? અગર હું અંડરલાઈન ટાટા મોટર્સ પર ચર્ચા કરવા માંગીશ કે આ સ્ટોકમાં જે અંડર પર્ફોર્મન્સ વિધિન ધ ઓટો સ્પેસ આપણે જોયું છે એ ઘણું મોટું અંડર પર્ફોર્મન્સ છે કમ્પેરેટિવલી જે બીજા સ્ટોક્સ આ સેક્ટરમાંથી તેજી 2017 બતાડી હતી. હમણાં જો મંથલી ચાર્ટ ઉપર ફોકસ કરું તો પ્રોબેબિલિટી વધારે છે કે 302 ના આસપાસ આ સ્ટોક્સમાં આવી શકે છે કરંટ લેવલથી, પણ જે લગભગ 22-23 રૂપિયાનો ઘટાડો આ સ્ટોકમાં જોઈ શકે છે. એક મોટું રિવર્સલ કોઈ બનવું હોય તો 302 ના સપોર્ટથી આ સ્ટોકમાં બનવું જોઈએ. તો મારી સલાહ રહેશે કે અત્યારે જો લોંગ પોઝિશન સ્ટોકમાં નહીં બનાવવા જોઈએ, કોઈ બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ.
યસ અગર 302 ની આસપાસ આ સ્ટોક આવે તો ત્યાં એક વધારે પ્રોબેબિલિટી રહેશે કે શાર્પ પુલબેક મૂવ ત્યાંથી આવી શકે છે. તો એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ રાખવું જોઈએ. ફ્રેશ ખરીદારી કરંટ લેવલ ઉપર નહીં કરવું જોઈએ, પણ જયારે ટાટા મોટર્સ 302 ના લેવલ ઉપર આવે ત્યારે આ સ્ટોકમાં ચોક્કસ એક ટ્રેડિંગ પર્સ્પેક્ટિવ થી એન્ટ્રી લેવી જોઈએ. ઓકે, ટ્રેડિંગ પર્સ્પેક્ટિવ થી એન્ટ્રી લેવાની છે ટાટા મોટર્સ, પરંતુ વીક કાઉન્ટર ડેટ વીક ના લોસ ની આસપાસ કામકાજ કરતો આપણને એક જોવા મળશે. અને હજી એક કાઉન્ટર એક એમએમટીસી નો છે, જે મર્જર ની વાતચીત કરી જોવા મળી, આપણે મેનેજમેન્ટ સાથે પણ વાતચીત કરી. ઋષિત, એમએમટીસી કોઈ ટ્રેડ બને આમાં? ઘણી વાર આ સ્ટોકમાં એવા પુલબેક મૂવ્સ આપણે જોયે છે જે ઘણા શાર્પ રહે છે, ઘણી શાર્પ અપ મૂવ્સ આવે છે, પણ અલ્ટિમેટલી જો અગર તમે થોડાક લાંબા ગાળાના ચાર્ટ જોશો તો ફરીથી જે બેસ લેવલ છે કે નીચેના લેવલ આ સ્ટોક ફરીથી ટેસ્ટ કરી શકે છે. તો અત્યારે એવા કોઈ સાઇન્સ નથી કે મોટી તેજી કરંટ લેવલથી આ સ્ટોકમાં આવશે. હોઈ શકે છે ન્યૂઝ બેસ્ડ એક પુલબેક મૂવ્સ આ સ્ટોકમાં આવતા રહેશે, પણ એવા કોઈ સંકેત નથી કે અહીંયાથી આ સ્ટોક બોટમ બનીને કોઈ મોટા રિટર્ન્સ કરંટ લેવલથી બની શકે છે. કોઈ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન્સ હોય, ફક્ત ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી આ સ્ટોકને જવું હોય તો 53 રૂપીઝનું તમે એક સ્ટોપ લોસ રાખો, પણ પુલબેક મૂવ્સમાં ઉપર 68-69 જેવા લેવલ્સ આવે તો એ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનશે, જ્યાં તમને આ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન એક્ઝિટ કરી લેવું જોઈએ. આજે 7% ઓલરેડી ઉપર છે એટલે ફ્રેશ લોંગ્સ માટે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી, પણ ફક્ત એક્ઝિસ્ટિંગ લોંગ્સ હોય તો આ પુલબેક મૂવ થોડું એક્સટેન્ડ થવા માટે તમે રાહ જોઈ શકો છો. એક બાય અને એક સેલની રેકમેન્ડેશન છે ટ્રેડિંગ માટે. ફર્સ્ટ મારું બાય રેકમેન્ડેશન બાટા ઉપર રહેશે. ઘણા દિવસોથી એક કન્સોલિડેશન ફેઝ આપણે બાટા ઇન્ડિયામાં જોઈ રહ્યા છીએ અને આજેની ટ્રેડિંગ સેશનમાં આખા કન્સોલિડેશનમાં એક ફોલિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ અત્યાર સુધી જે ડેઇલી બેસિસ ઉપર વોલ્યુમ્સ થાય છે એના કમ્પેરેટિવલી સવારે 1-1.5 કલાકમાં જ વોલ્યુમ્સ ઘણા સારા છે આ સ્ટોક્સમાં, આ સ્ટોકમાં, અને 200 દિવસનું મૂવિંગ એવરેજ પણ આ સ્ટોકે ડિફાઇન કર્યું છે. તો આઈ થિંક શોર્ટ ટર્મ પર્સ્પેક્ટિવથી આ સ્ટોક એક આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. તો 1-2 સપ્તાહના પર્સ્પેક્ટિવથી બાટા ઇન્ડિયામાં કરંટ લેવલ્સ ઉપર ખરીદારીની સલાહ રહેશે, 702નું સ્ટોપ લોસ અને 766ના ટાર્ગેટ માટે. સેકન્ડલી એક રેમન્ડમાં શોર્ટ પોઝિશન બનાવવાની સલાહ રહેશે. પાછલા 2 સપ્તાહની ટ્રેડિંગ એક્ટિવિટી જોયું તો સ્ટોકમાં એક ટ્રાઇંગ્યુલર કે આપણે જે પેનન્ટ પેટર્ન રહીએ, પેનન્ટ પેટર્નનું ફોર્મેશન થયું છે અને આજેની ટ્રેડિંગ સેશનમાં એનું બ્રેકડાઉન એઝ વેલ એઝ 200 ડીએમએનું બ્રેકડાઉન આવ્યું છે. તો આઈ થિંક એક કરેક્ટિવ મૂવ એક્સટેન્ડ થવું જોઈએ આ સ્ટોકમાં. વીકલી ચાર્ટના હિસાબે 827-830ની આસપાસ આ સ્ટોકમાં સપોર્ટ છે, તો પોસિબિલિટી છે 830ના લેવલ આ સ્ટોક ટેસ્ટ કરી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર શોર્ટ પોઝિશન બનાવવાની સલાહ રહેશે, 895ના સ્ટોપ લોસ થી 830ના ટાર્ગેટ માટે. અને અર્ચિત, અડધા સમય થઈ ગયો છે, કોઈ ડિસ્ક્લોઝર? સ્ટોક્સની આપણે બધી ચર્ચા કરી છે, મારા પર્સનલ હોલ્ડિંગમાં એમાંથી કોઈ નથી, પણ અમુક રેકમેન્ડેશન મારા ક્લાયન્ટ્સને આપે છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર. ઓકે, આપનો બિલનો આભાર માટે જોડવા માટે અને તમામ ચર્ચા કરવા માટે આતેશ અને અર્ચિત. વેલ, આ સાથે જ ભારતીય બજારો જોશો હજી પણ પ્રેશરમાં જોવા મળશે, પણ નિફ્ટી 10,960 લેવલ હજી પણ હોલ્ડ કરે છે. અને એક નેટવર્ક એક્સક્લુઝિવ સમાચાર છે કે આઈડીબીઆઈ પોતાનો જે ઇન્સ્યોરન્સ બિઝનેસ છે તેને વિસ્તૃત જોવા મળશે. આઈડીબીઆઈ ફેડરલ લાઈફ ઇનફેક્ટ તેનું ઇવોલ્યુશન કરતું જોવા મળી રહ્યું છે. અને એમાં જોશો તો અજિત બિરલા સન લાઈફ, મેક્સ લાઈફ પણ એક કહી શકાય તેવું આખું એક્વિઝિશન કરવા માટે બેટ મૂકી જોવા મળશે. ઇન્ટરેસ્ટિંગ રહેશે. આઈડીબીઆઈ બાદ એક અસેટ વીતી રહી છે, સ્ટોક લગભગ 5% નીચે આપણને કામકાજ કરતું થશે. વેલ, હવે સમય થઈ ગયો છે રજા લેવાનો. આ શોમાં આટલું જ આગળ માટે લાઈવ શું કમેન્ટ લાઈવ શું કરે છે.